नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડી પાલિકામાં 4 એટીએમ વોટર કુલર ખરીદવા મુદ્દે હોદ્દેદાર વચ્ચે વિવાદ વકર્યો. રૂપિયા 16 લાખના 4 વોટર એટીએમમાંથી 3 પરત કરવા એજન્સીને પાલિકાએ લેટર લખ્યો. ધરમપુર 3 દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વેલકમ ગેટ ફૂંકાયેલા ઝડપી પવનથી તૂટી પડ્યો. પારસીઓની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનો કારસો રસ્તા જમીન કૌભાંડના 2 આરોપી ઝડપાયા. પાડી પાલિકામાં 4 એટીએમ વોટર કુલર ખરીદવા મુદ્દે હોદ્દેદાર વચ્ચે વિવાદ વકર્યો. રૂપિયા 16 લાખના 4 વોટર એટીએમમાંથી 3 પરત કરવા એજન્સીને પાલિકાએ લેટર લખ્યો. નગરજનો માટે 7 વોર્ડમાં વોટર એટીએમ મૂકી 1 રૂપિયામાં 1 લીટર ઠંડુ પાણી મળશે હોવાનું જણાવતા પાલિકા પ્રમુખ સુભાઈ રાઠોડ. પારડી નગરપાલિકા દ્વારા શહેરમાં મૂકવા માટે વોટર એટીએમ અંગે કારોબારી સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ 1 વોટર એટીએમ મંગાવવામાં આવ્યું હતું, જેના બદલે 4 વોટર એટીએમ આવ્યા હતા. જે અંગે પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ વોટર એટીએમ થકી લોકોને પીવાના પાણીની માટે રાહત મળશે. ભર ઉનાળે લોકોને ઠંડુ પાણી 1 રૂપિયામાં 1 લીટર મળશે. જોકે હાલ 3 વધારેના વોટર એટીએમ કુલર પરત આપવા એજન્સીને લેટર લખી જણાવવામાં આવ્યું છે. જોકે વોટર એટીએમની લોકોમાં માંગ હશે તો દરેક 7 વોર્ડમાં વોટર એટીએમ મૂકવામાં આવશે હોવાનું પ્રમુખ સુભાઈ રાઠોડે જણાવ્યું હતું. ત્યારે એકના બદલે 4-4 વોટર એટીએમ કુલરો આવતા વિવાદના વંટોળ ઊભા થયા છે. પાલિકાએ એજન્સીને 3 વોટર એટીએમ પરત લઈ જવા માટે લેટર લખવાની નોબત આવી છે. 1 વોટર એટીએમની કિંમત 4 લાખ છે. પારડી ઓડિટોરિયમમાં 1ની જગ્યાએ 16 લાખના 4-4 વોટર એટીએમ આવતા પાલિકાના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ તો 4 વોટર એટીએમ કુલર ખરીદવાનું પ્રકરણ વિવાદમાં રહ્યું છે. સમગ્ર આ જે મામલો છે એ એકચ્યુઅલી જોવા જાય તો બહુ કોમન છે, અને અમે કારોબારીમાં ઠરાવ કરેલો એટીએમ મશીન લેવા માટે. પણ મેં આ કંપનીને એક લેટર લખેલો કે હમણાં મને આ જે સ્થળ 4 જગ્યાએ અમને મળ્યા નથી, ક્યાં મૂકવાનું તે એ અમારે અમે નક્કી નથી કર્યું. હમણાં એ લોકોને એક એટીએમ માટે અમે ઠરાવ કરીને મોકલવા કીધું, પણ એ 4 મૂકી ગયો છે. પણ અમારા સંગઠન તેમજ અમારા ચૂંટાયેલી પાકને કહીને અમે 4-4 મશીનનો બંદોબસ્ત કરશું એટીએમનું. ને અમારી તો ઈચ્છા છે કે આ કામની વસ્તુ છે, લોકોને રાહત મળે, લોકોને ઠંડુ પાણી પીવાનું મળે. એટીએમ વોટર છે, તેમ છતાં પણ અમારી તો એ લોકોને ગામ લોકોને શુભેચ્છા છે કે શુભેચ્છા પાઠવું છું કે અમે 4 મશીનની અમે 7 વોર્ડના 7-7 અમે એટીએમ મશીન મૂકીશું એ હું ખાતરી આપું છું. ને આ કંઈ વિવાદ જેવો નથી, આ તો કોમન વાત છે, એનો આવો ઇસ્યુ કર્યો છે. બાકી આમાં કંઈ લેવાની જેવું વસ્તુ નથી, આ તો લોકોને કામની વસ્તુ છે. લોકોને ઠંડુ પાણી પીવાનું મળે છે, ગરમી છે, 1 રૂપિયામાં 1 લિટર પાણી મળે, 10 રૂપિયામાં 20 લિટર પાણી મળે, આ હું ખોટું છે. ને પ્યોર ફિલ્ટર પાણી મળી રહ્યું છે, એટલે આમાં તો સામાન્ય વાતનો ઇસ્યુ બનેવો છે. લાંબે ગાળે તમે જુઓ તો આ લોકોને રાહત મળશે, ને આ કંઈ ટૂંકમાં કંઈ ઇસ્યુ જેવું વસ્તુ નથી. પણ અમે ટૂંકમાં સમાધાન કરશું. અમારા સંકલ્પમાં મળીને અમારા શહેર પ્રમુખને વાત કરી છે, ને અમે જિલ્લા પ્રમુખને જાણ કરીને અને આનો નિર્ણય અમે સારી રીતે લાવશું. ને દૂધનું પાણીનું પાણી થઈ જશે એ રીતે અમે કામ કરશું. તો ફાઇલ આમ તે મુકાઈ ગઈ છે, ફાઇલ મળી જશે, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ એ તો હવે સામાન્ય વાત છે, કોઈ જગ્યાએ કોઈ ડિપાર્ટમેન્ટ ચાલી ગયો છે, અમે ખોદવા માટે કીધું છે ને મળી જશે. વપરાશ તો હમણાં અમારા સીઓ રજા પણ છે, ટ્રેનિંગમાં ગયેલા છે પ્રાચી દોશી, એ આવ્યા પછી જ આની જે કાર્યવાહી ચાલશે. ધરમપુર 3 દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વેલકમ ગેટ ફૂંકાયેલા ઝડપી પવનથી તૂટી પડ્યો. લાકડાનો બનેલો વેલકમ ગેટ તૂટી પડતા 3 દરવાજાથી વાંસદા તરફ જતા રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો. ધરમપુરમાં તારીખ 20-26 દરમિયાન સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. તે માટે ઉજવણીના ભાગરૂપે ધરમપુર નગરના વિવિધ વિસ્તારોમાં વેલકમ ગેટ લાકડાના બનાવી મૂકવામાં આવ્યા છે. જે ગેટ આજે તીવ્ર પવન આવતા તૂટી પડ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની બની નથી, પરંતુ મસમોટો લાકડાનો બનેલો વેલકમ ગેટ તૂટી પડતા 3 દરવાજાથી વાંસદા તરફ જતા રોડ ઉપરનો વાહન વ્યવહાર 30 મિનિટ માટે બંધ થઈ જવા પામ્યો હતો. જોકે ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક સ્વયંસેવકો આવી જઈ નીચે પડેલો વેલકમ ગેટનો મલબો ઊંચકવા અને હટાવી લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. પારસીઓની જમીન
જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પછાવી પાડવાનો કારસો રસ્તા જમીનના કૌભાંડના બે આરોપી ઝડપાયા. પાડીના અંબાજમાં પણ બોગસ દસ્તાવેજ બનાવી જમીન નામે કરી વેચાણ કરતા સુરતથી ટ્રાન્સફર વોરંટી બંનેને લઈ આવી. પોલીસે વિજય પટેલ, મનીષ મોહન પટેલ બંનેની ધરપકડ કરી, જ્યારે વિનય પટેલ, સંજય પટેલ તથા હેમા પટેલ પોલીસ પકડથી દૂર. પાડી તાલુકાના સરોધી ગામે રહેતો માસ્ટરમાઇન્ડ વિજય છીબુ પટેલે સુરતમાં સિંગણપોળ, દુમસ, ખભેડ અને વેસુમાં આવેલી પારસીઓની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પછાવી પાડવાનો કારસો રચ્યો હતો. આ માફિયાએ પારડી તાલુકાના અંબાજ ગામે આવેલ જૂનો બ્લોક 408 જેનો નવો બ્લોક નંબર 2250 વાળી 37 ગુંઠાવાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી આ જમીનમાં આરોપીએ પ્રથમ પોતાનું માતાનું નામ અને તે પછી માતાનું મૃત્યુ થતાં તેના વારસદાર તરીકે આરોપી વિજય છીબુ પટેલે પોતાનું તથા પોતાના બે ભાઈ અને એક બહેનનું નામ દાખલ કરાવી વારસાઈ પણ કરાવી લીધી હતી. આ જમીનના મૂળ માલિક દોલતભાઈ ચીમનભાઈ મેશુરિયા, જેઓ હાલ વલસાડ ખાતે રહે છે અને કલેક્ટર કચેરી વલસાડના ટાઉન પ્લાનિંગ વિભાગના નિવૃત્ત કર્મચારી છે. તેમણે પારડી મામલતદાર કચેરીમાંથી 7-12 અને 8-અની નકલ કઢાવતા તેમાં વિજય છીબુ પટેલ તથા તેના બે ભાઈ અને એક બહેનના નામ દર્શાવતા હોય અને આ જમીન મનીષકુમાર મોહનભાઈ પટેલને વેચી વેચાણ નોંધ પડાવી દીધાનું બહાર આવ્યું હતું. આ મામલે સાધનિક પુરાવા મેળવી ફરિયાદી દોલતભાઈ મેસુરિયાએ વિજય છીબુ પટેલ, વિનય છીબુ પટેલ, સંજય છીબુ પટેલ તથા હેમા છીબુ પટેલ વિરુદ્ધ તારીખ 15 મે 2022ના રોજ ફરિયાદ આપી હતી, જેમાં પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડીનો ગુનો તથા સરકારી દસ્તાવેજ સાથે ચેડાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પ્રકરણનો આરોપી વિજય છીબુ પટેલ સુરતમાં આ જ રીતે પારસીઓની જમીન પચાવી પાડવાના કેસમાં સંડોવણી બહાર આવતા પોલીસે વિજય પટેલ અને મનીષ મોહન પટેલની ધરપકડ કરી હોવાનું વલસાડના ડીવાયએસપી એમએન ચાવડાએ જણાવ્યું હતું. જોકે આ બંને આરોપીને પારડી પોલીસે ટ્રાન્સફર વોરંટથી સુરત પોલીસ પાસેથી કબજો મેળવી પારડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારે તંત્રના કર્મચારી સામે પણ ફરિયાદમાં નોંધ લીધી છે, ત્યારે તેઓ સામે પણ કડક કાર્યવાહી તેવી સંભાવના દેખાઈ રહી છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવટી દસ્તાવેજ આધારે જમીન લઈ લેવાનું અને પોતાના નામે કરાવી લેવા અંગેનું ગુનો દાખલ થયેલો છે. જે ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી દોલતભાઈ ચીમનભાઈ મેસુરિયા, જે તિથલ રોડ ભાગડાવાડા ખાતે રહે છે અને તેમની અંબાજ ખાતે એક જમીન આવેલી છે, જે જમીનનો બ્લોક નંબર 408 છે અને નવો બ્લોક નંબર 2250 છે. આ બ્લોક નંબર જે છે તેના આ ફરિયાદીના માતાશ્રી, કાકાશ્રીની ખોટી સહીઓ કરી વેચાણ દસ્તાવેજ બનાવી અને આ કામના આરોપી વિજયભાઈ છીબુભાઈ પટેલ અને તેમની સાથે વિનયભાઈ, સંજયભાઈ અને બહેન હેમાબેન નાવના નામનો બનાવી અને તેઓની 7-12માં તેને ખરા સાચા તરીકે રજૂ કરી અને તેનો ઉપયોગ કરી પોતાના નામો ચડાવી અને વારસાઈ પણ કરાવી દીધેલી છે, જે અનુસંધાને આ લોકો હાલમાં સુરત શહેરમાં પણ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોનો ગુનો દાખલ થયેલો છે, તેમાં પકડાયેલા છે અને આમાં પણ ખોટા દસ્તાવેજો બનાવી અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો હોય તે અનુસંધાને સરકારી કર્મચારીના મેળાપીપણા હેઠળ આ ગુનો કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીઓની સુરત કોર્ટમાંથી કસ્ટડી મેળવી અને અટક કરવા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. તેમજ આમાં અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહેલી છે. આ ગુનામાં જે આરોપીઓ છે વિજયભાઈ છીબુભાઈ પટેલ, વિનયભાઈ છીબુભાઈ પટેલ, સંજયભાઈ છીબુભાઈ પટેલ અને હેમાબેન છીબુભાઈ પટેલ તમામ રહે સરોદી ગામ પારડી તાલુકાના રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે. સેલવાસમાં આદિવાસી સમાજને અપમાનિત કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાઉન્સિલરે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા એસપી જોડે મુલાકાત કરી. સેલવાસમાં આદિવાસી સમાજને અપમાનિત કરનાર લેબર કોન્ટ્રાક્ટર બળદેવ તિવારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા કાઉન્સિલર સુમનભાઈ પટેલે આજે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મળી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. આ મામલે ધમકી આપવાની સહિત વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે. સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મામલે પોલીસને કાર્યવાહીથી સંતુષ્ટ નથી, અમે એટ્રોસિટીની કલમો લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લેબર કોન્ટ્રાક્ટર બળદેવ તિવારીએ એક વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીતમાં આદિવાસી મહિલા કામદાર વિશે થતી વાતચીત દરમિયાન સમગ્ર આદિવાસી સમાજને અપમાનજનક વાતો કરી હતી. कार्यवाही का तो सवाल ही नहीं. ये सूरज करके लड़का है, डोक मंडी में रहता है. ये रमेश भाई है, उनका काका है, अंकल है. कुछ दिन पहले से 7-1 दिन हो गया, एक बलदेव तिवारी करके उन्होंने ऐसा गाली दिया, बहन पे गाली दिया, माँ पे गाली दिया. ये उसका बहन का पैसा मांगने गया था साथ में, उसमें से इतना गाली गलौज हुआ
कि शायद पूरे नगर हवेली की बात करूँ या आपकी बात करूँ या पूरे पुलिस प्रशासन की बात करूँ कि ऐसी गाली गलौज कभी सुना नहीं होगा। ऐसा वीडियो बाहर आया, दो वीडियो है उनका, और उसमें ज़्यादातर उन्होंने माँ बहन पे ऐसा कर दूंगा वैसा कर दूंगा ऐसा करके बहुत गंदा गाली दिया है, और ऐसा गाली अभी तक हम लोगों ने तो सुना नहीं है। उसी दिन उन्होंने एप्लीकेशन दिया था कि ऐसे लोगों पे कार्यवाही होनी चाहिए। पुलिस ने कार्यवाही चालू भी किया है, हमें पता चला है कि रात में FIR हुआ है, मगर हम लोगों ने ये हम आदिवासी है, ये भी आदिवासी है और उसकी बहन भी आदिवासी है, तो ऐसी गंदी गाली दिया है, ख़राब गाली दिया है जो हम लोग बोल भी नहीं सकते। तो हमने बोला था, रिक्वेस्ट किया था, ये भाई ने भी रिक्वेस्ट किया था कि हम आदिवासी है तो SC ST कलम एट्रोसिटी लगना चाहिए, और इस बारे में हम लोग 3 बार SP साहब से मिले रूबरू। पाड़ी नव वरसाड़ी में ₹15.53 करोड़ ना खर्चे नवनिर्मित 66 KV सब स्टेशन नाना ऊर्जा मंत्री कनुभाई देसाई ना हस्ते लोकार्पण करायु। पारडी तालुकाना उमरसाड़ी खाते गुजरात एनर्जी ट्रांसमिशन कॉर्पोरेशन लिमिटेड द्वारा ₹15.53 करोड़ खर्चे नवनिर्मित 66 KV सब स्टेशन नाना ऊर्जा पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई वरद हस्ते लोकार्पण करायु। आ अवसरे ऊर्जा मंत्री कनुभाई देसाई वलसाड जिला में सब स्टेशन और वीज लाइन की सारी कामगिरी बदल जेटको और वीजकर्मी ने अभिनंदन पाठवता जणाव्युं कि देश वडाप्रधान नरेन्द्रभाई मोदी राष्ट्रनो सुकान संभाळ्या बाद समग्र देश में विकास कामों ने वेग मळ्यो छे। उमरसाड़ी खाते सब स्टेशन बनावामां ग्रामजनों सहकार मळ्यो छे। वीजळीना वधु वपराशने कारणे देशनी अने समग्र विश्वमां वीजळीनी तंगी छे, त्यारे सोलार अने विंड पावरनी योजनाने कारणे गुजरातमां कोई मुश्केली पड़ी नथी। सरकारना दरेक पगलामां सहयोग आपवा अनुरोध कर्यो हतो। समग्र वलसाड जिल्लामां अनेकविध विकासना कामो थई रह्या छे, जेमां सौना सहयोगनी अपेक्षा तेमणे व्यक्त करी हती। उल्लेखनीय है कि उमरसाड़ी सब स्टेशन राज्य सरकार की पछात विस्तारों खास विकास ने ध्यान लई ट्राइबल सब प्लान ग्रांट हेठ जनता ने विकास अर्थे उभु करवामां आव्युं छे। आ अवसरे वलसाड डांगना सांसद जेटकोना MD उपेन्द्र पांडे, जेटको वडोदराना चीफ एंजीनियर KR सोलंकी, तालुका संगठन प्रमुख महेशभाई देसाई, पारडी तालुका पंचायत प्रमुख मित्तल पटेल, जिला तालुका पंचायतना सभ्य, उमरसाड़ी सरपंच, जेटको तेमज DGVCL अधिकारी अने कर्मचारी अने ग्रामजन उपस्थित रह्या हता। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની વાત કરીએ તો જ્યારે 2014 એમણે રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું ત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ 18,000 ગામડાઓમાં લાઈટ નહીં હતી, અને એમણે પહેલું લક્ષ્યાંક એ લીધું અને 18,000 ગામડામાં સમગ્ર ભારત દેશમાં રોશની કરી, એટલે આપણે નરેન્દ્રભાઈને ધન્યવાદ આપવા જોઈએ। આપણે જોઈએ તો આજે દેશની અને સમગ્ર વિશ્વની જે વીજળીની પરિસ્થિતિ છે કે પહેલાં તો કોલસાની તંગી વર્તાય, કોલસો આખા ભારતમાં કોલસાની તંગી કેમ વપરાય તો કે સમગ્ર દેશમાં વીજળીનો વપરાશ વધી ગયો। આપણે અત્યાર સુધી 18,000 મેગાવોટ વીજળી વાપરતા હતા, એના બદલે ગુજરાતનો વપરાશ 21,000 મેગાવોટ, અને ત્યારે પછી યુક્રેનનું યુદ્ધ થયું, આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ હતા, ટોટલ ગેસ બેઝ પાવર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા, કેમ કે ગેસની કિંમત કોઈ રીતે પરવડે એવું નહીં હતું। એટલે આ સંજોગોમાં જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે સોલાર અને વિન્ડ પાવર માટેની ગુજરાતમાં જે એક મહત્વાકાંક્ષી યોજના બનાવેલી, અને એના લીધે ગુજરાતમાં રોજનો 6-7 હજાર મેગાવોટ વિન્ડ અને સોલાર પાવર આવે છે, એના લીધે આપણે ગુજરાત સમગ્ર દેશમાં બદલ શટડાઉન થાય છે, પણ તો ગુજરાતમાં હજી સુધી 1 મિનિટ માટે આપણે શટડાઉન લીધું નથી। ધરમપુરમાં ₹5.47 કરોડ ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને ₹1.87 કરોડ ખર્ચે કોમ્યુનિટી હોલનું નાણામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ધરમપુર તાલુકાના બામટી ખાતે આદિવાસી વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા મંજૂર થયેલા કામો પૈકી ₹5.47 કરોડ ખર્ચે સરકારી કુમાર છાત્રાલય યુનિટ 2 અને ₹1.87 કરોડ ખર્ચે કલ્ચરલ કમ કોમ્યુનિટી હોલના મકાનનું બાંધકામનું ખાતમુહૂર્ત નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ તેમજ કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ
ના પાણી પુરવઠા વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ તેમજ સાંસદના પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના સરપંચ નસીબદાર છે કે ધરમપુરની મોટાભાગની યોજનાઓ બામટીમાં જ આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ હતું ત્યારે પડેલી નેટ કનેક્ટિવિટીની મુશ્કેલીઓને ધ્યાને રાખી આ બજેટમાં ગુજરાતમાં 500 ટાવર આદિજાતિ વિસ્તારમાં સ્થાપવાનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાલિમધની શાળાના શિક્ષક વિજયભાઈ પટેલે કર્યું હતું. આ અવસરે સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાવિત, ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, કાર્યપાલક ઇજનેર એમએમ પટેલ તેમજ બામટી સરપંચ વિજયભાઈ પાનેરિયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લાલ ડુંગરીની અંદર આપણી નિવાસી શાળા કુમાર છાત્રાલય કોલેજ બન્યા પછી આપણને જે સુવિધા જોઈએ, કારણ કે એક્ઝેક્ટ કપરાડા ધરમપુરથી કપરાડાનો છેલ્લો માણસ છે એને જવા માટે અહીંથી 75 થી 75 કિલોમીટર, અહીંથી આશ્રોના માલગઢ જે હોય તો ધરમપુરથી 70 થી 75 કિલોમીટર સુધીના વિદ્યાર્થીઓને આવવા જવાની જે મુશ્કેલી પડતી એના માટે હોસ્ટેલ અને આપણા અધોડિયા સમાજ સમગ્ર ધરમપુર અને ધરમપુર સાથે વલસાડના ગામડા પણ જોડાયેલા, આજુબાજુ વિસ્તારમાં સમગ્ર વિસ્તાર જોડાયેલો, એ ધોળિયા સમાજને પણ ઉપયોગ આ પ્રસંગો માટે આપણને આવા સમાજના જે હોલ છે આપણને ઉપયોગી, સામાજિક રીતે સાંસ્કૃતિક રીતે કોઈ પણ પ્રસંગ કરવો હોય, કોઈ પણ કાર્યક્રમ કરવો હોય, સરકારી કાર્યક્રમ કરવો હોય, એક નાનકડો કપરાડા તાલુકામાં 50 લાખનો એક હોલ બનાવ્યો તો સમગ્ર સરકારી કાર્યક્રમ હોય કે પાર્ટીના કાર્યક્રમ, કોઈ પણ કાર્યક્રમ માટે ઉપયોગી છે. એટલે આશ્રમ શાળા સિવાય કોઈ ઉપાય નહીં હતો એવી આપણી અનેક આશ્રમ શાળાઓ દ્વારા આદિવાસી વિસ્તારમાં આપણને શિક્ષણ મળ્યું છે. જ્યારે વડીલોને વંદન કરવાનું મન થાય કે જ્યારે શિક્ષણનો કોઈને વિચાર પણ નહીં આવે ને આવા લોકોને એક વિચાર આવીને જે શિક્ષણની જ્યોત પ્રગટાવેલી, આવા અનેક વડીલોને વંદન કરીએ છીએ. એ જે બધી સંસ્થાઓ ચાલે છે આર્થિક રીતે નબળા હોય પરંતુ ગરીબ આદિવાસી લોકોને ભણાવવાની જેમનામાં દાનત હતી, ભાવના હતી, આવા વડીલોએ આશ્રમ શાળા વર્ષોથી ચલાવતા આવ્યા છે. કુલ મિલાકે 631 આશ્રમ શાળાઓ મારા ગુજરાતમાં છે, ઉમરગામથી અંબાજી સુધી ટ્રાયબલ વિસ્તારમાં. એ 631 આશ્રમ શાળાઓમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. કેટલીક આશ્રમ શાળાઓ 1 ધોરણથી 12 ધોરણ સુધીની આપણી આશ્રમ શાળા ચાલે છે, પૂરતા વિદ્યાર્થીઓ મળે છે. આજે પણ નિવાસી સ્કૂલો પછી આશ્રમ શાળા હોય કે કોઈ પણ હોય એમાં પૂરતા વિદ્યાર્થી મળે છે. અમને વિદ્યાર્થીમાં જરા પણ મુશ્કેલી પડતી હતી કે જ્યારે આપણે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ હતું ત્યારે આપણા બાળકોને ઝાડ ઉપર ચડીને ટાવર લેવા પડતા હતા. આ વખતે બજેટમાં અમે પહેલા જ તબક્કે આખા ગુજરાતમાં 500 ટાવર આદિવાસી વિસ્તારમાં આપવાનું નક્કી કર્યું છે અને એ કામ મંજૂર પણ થઈ ગયું છે. એટલે આ ટાવરનું કામ આવશે તો આ વિસ્તારમાં નેટ કનેક્ટિવિટીનો ઘણો બધો ફાયદો થશે. બીજું નરેશભાઈનું સજેશન હતું કે આપણે કોરોના કાળ દરમિયાન છેલ્લા 1 વર્ષ અને 1.5 વર્ષ દરમિયાન શાળાઓ બંધ હતી અને એના લીધે જે દૂધ સંજીવની યોજના હતા એ દૂધના ઘણા બધા પૈસા બાકી હતા. તો આ બધા પૈસાને એમની ચિંતા હતી કે ભાઈ શૌચાલય નથી, પલંગ નથી, તો મેં એમને કીધું કે આમાંથી આપણે કરી દઈએ. એટલે આ વસ્તુ પણ આમાંથી થવાની છે. એ તો આખા દેશમાં જ્યારે વીજળીની હમણાં તંગી છે, બધે વીજળીનો કાપ છે, પરંતુ આપણા ગુજરાત રાજ્યમાં જે રીતે નરેન્દ્રભાઈએ વર્ષોથી ઉર્જા શક્તિ, સોલાર શક્તિ અને જે પવનની શક્તિ છે એનો ઉપયોગ કરીને આપણા લોકોને જે સુંદર સુવિધા પૂરી પાડે છે, એટલે નરેન્દ્રભાઈનો આપણે આભાર માનીએ. કોરોના કાળ દરમિયાન મફત રેશન આપ્યું અને સાથે સાથે મફત રસી આપીને આપણે બધા અત્યારે સમગ્ર દુનિયામાં જ્યારે કોરોનાનો ભય છે ત્યારે આપણે સૌ આ સ્થિતિમાં સારી સ્થિતિમાં રહીએ છીએ. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડી પાલિકામાં 4 ATM વોટર કુલર ખરીદવા મુદ્દે હોદ્દેદાર વચ્ચે વિવાદ વકર્યો. ₹16 લાખના 4 વોટર ATMમાંથી 3 પરત કરવા એજન્સીને પાલિકાએ લેટર લખ્યો. ધરમપુર 3 દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વેલકમ ગેટ ફૂંકાયેલા ઝડપી પવનથી તૂટી પડ્યો.
પારસીઓની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનો કારસો રસ્તા જમીન કૌભાંડના બે આરોપી છપાયા। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર।